તમે ઘણા કલાકારોને જોયા છે પણ કઈ અંદરથી ઊંડાણથી ઊંડાણ કઢાવે ની આ વ્યક્તિ છે અને આ સાહિત્ય સિનેમા સાહિત્ય સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ભરત જેવા ભાઈ જોઈ લો આ ચાલોય ની સગાય આ રામને ને ભરત જેવા ભાઈજી ભરત જેવા ભાઈ એ જોઈ લો તમે આ ચાનો ની સગાય આ રામને ને ભરત જે બા નમસ્તે દોસ્તો હું છું પાર્થદેવ અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત સ્વાગત છે મારી બાજુમાં જે બેઠા છે એમને પરિચયની કોઈ જરૂર નથી એમનો અવાજે પરિચય આપી દીધો છે અને અમે એકદમ ઇન્ફોર્મલ હું એ જ કહેવાનો હતો કમલેશભાઈને કે અમારે બિંદાસ્ત વાતો કરવી છે અને મારા સાથે મારા ભાઈ છે એટલે મેં એમનો પરિચય આપ્યો કે રાજીવ છે મારા ભાઈ છે અને એમણે બહુ સરસ અમારું સ્વાગત કર્યું છે આ કમલેશભાઈની એક નવી ગુજરાતી ફિલ્મ છે એના અમે શૂટિંગમાં છીએ અને હવે નાઇટ શૂટ છે આજે સૌથી પહેલા તો થેન્ક યુ કમલેશભાઈ તમે બહુ જ સરસ શરૂઆત કરી અને મારે એ જ કહેવું હતું કે મારે વાતો કરવી છે પેલું ઇન્ટરવ્યુ જેવું નથી કરવું યસ 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 તો સૌથી પહેલા તો થેન્ક યુ તમે સિનેમા સાહિત્યમાં સમય કાઢ્યો આપ મને મળવા અહીંયા સુધી અમે આટલું સરસ તમે સંભળાવી જ દીધું છે મને તો મારો પહેલો પ્રશ્ન એ જ કરવો છે કે આ જે ઘડું છે જે માતાજીની કૃપા છે એ તમે સંભાળવા એ ઘડું એવું જ રહે એના માટે તમે શું કરો છો પહેલાં તો એ જ કહી દો આ આમ જોવા જાવ તો ઘણા લોકો ખૂબ ચરી પાળે છે કોઈ ભજીયા ના ખાય કોઈ સમોસા ના ખાય કોઈ ઠંડુ ના પીએ કોઈ તીખું ના ખાય પણ મને મારી મોમાઈની અને મા સરસ્વતીની એવી મહેર છે કે કદાચ રાતે હું બે વાગે તમે ઉઠાડો તો એ મારું ઘણું સૂરમાં જ બોલે છે આજ સુધી મેં કોઈ ચરી નથી પાળી ઘણા પાળે છે ગરમ પાણી પીએ મીઠાના કોગળા કરે પણ બધું જે જેના જે નિયમ હોય એ રીતે બધા પાળે પણ મને મોમાઈની દયાથી ભગવાનની દયાથી આજ સુધી તમે મને ઊંઘમાં ઉઠાડીને ગયો ગા ગા એટલે સોંગ હોય એ પ્રમાણે જેના સુરમાં જ ગવાય એ ભગવતીની કૃપા છે કમલેશભાઈ તમારી શરૂઆત વિશે કહો તમારા બાળપણ વિશે તમારું ગામ તમારા કુટુંબ વિશે થોડી વાત કરો બાળપણ તો કહેવા જઈએ ને સાહેબ તો હું એક ચારણ બારોડ છું ગઢવીનો બારોડ અને અમારો મૂળ વ્યવસાય ગાયો ભેંસુનો અને દૂધ વેચવાનું અને મૂળ અમારા બાપ દાદા પરદાદા બધા કવિ તો હતા જ મારા દાદા હતા કવિ ગગો એટલે બધું પેઢીથી ચાલતું આવતું હતું પણ મૂળ જોવા જઈએ તો નાનપણમાં જ્યારે મારા પપ્પા એમને કોઈ મોટો બિઝનેસ નહોતો ગાયો ભેસુનો ધંધો અને દૂધનો ધંધો કરીને અમને ભણાવ્યા ગણાવ્યા અમુક એવો આરસો આવ્યો શોર્ટ ટાઈમમાં કહીએ તો કે હું જ્યારે સમજદાર થયો ત્યારે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા ત્યાર પછી બધી જવાબદારી મારા ઉપર આવી ઘર સાચવું બેનને સાચવી ધીરે 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 હું ગાતો એટલે મારા મામા છે અત્યારે સુપરસ્ટાર જેને કહેવાય અત્યારે જેને ગોલ્ડન વોઇસ કહેવાય જેના વખાણ ન કરાય મારો ભાઈ કહેવાય ઉમેશ બારોડ આપ સૌ જાણતા જશો અને મારા હગા મામાનો દીકરો અને મારા મમ્મી એના સગા ફોય તો એ ઉમેશભાઈના પપ્પા એ મારા ગુરુ મારા સગ્ગા મામા જેમણે મને આ પ્રેરણા આપી આજે હું ફોર વ્હીલ લઈને ફરતો હોય ને તો એનો શ્રેય કદાચ કમલેશ ન કહી શકે પણ મારા અંદરનો આત્મા છે ને એ કહી શકે કે મામા તમારું ખૂબ ભલું થાય છે તમારા પરિવારમાં ક્યારેય દુઃખનો પડછાયો ના પડે એટલે મામા જોડે શરૂઆત કરી નાના મોટા ગરબાની આ તે પછી એમના નાના ભાઈ છે જયેશભાઈ બારોટ એ મારી લાગણી રાખતા ત્યારે હું નટારો એટલે કહેતા કે આટલો સરસ અવાજ છે કાંઈ ગાવામાં ધ્યાન નથી રાખતો અને ગુટકા ખાય છે ને સાગર ખાય છે ને એ વખતે સાગરનો ફિફ્ટી ફિફ્ટીનો જમાનો અને મને અણસમજ એટલે હું ખાતો એમ પછી મામાએ મને એક અમારા બાજુમાં તાજપુરા નારાયણધામ છે બેન્ડવાજામાં ગવડાયું બેન્ડવાજામાં ધીરે ધીરે ગાતો હતો એ નાઇન્ટી સિક્સની વાત પછી અચાનક મારા મામાએ મને અમારે જસુભાઈ અરમાની રાઇટર હતા બહુ સારા જે સૂર મંદિરમાં લેખક હતા એમને રિક્વાયરમેન્ટ કરી અને મારું ફર્સ્ટ આલ્બમ પાવાગઢનો મોરલો બનાવ્યું અને એમાં મારા મામાએ મને ગવડાવ્યું જયેશભાઈ બારોટ ત્યાર પછી મારી ઓળખાણ થઈ કે કમલેશ બારોટ નામનો કોઈ આટલો સારો અવાજ છે ત્યારે હું જેને ખૂબ માનું છું જેને મારા ભગવાન માનું જેને મારા ગુરુ માનું કે મારા મા બાપ માનું આમ આ આમ બધાને ખબર જ છે પણ હેમંતભાઈ ચૌહાણ જેણે કોઈ ભજન કોઈ ભગવાન કોઈ ધર્મ બાકી નહીં રાખ્યો ગીતો ગામ અને હું એમને ફોલો કરતો હતો એ વખતે હેમંતભાઈ ચૌહાણના ગરબા અને ભજનનું ગાતો અને એવી નાની મોટી ઓળખાણ લઈને મારા મામા સુર મંદિરમાં મને લઈ ગયા જનકભાઈ પટેલ પાસે એટલે એમણે એવું કીધું કે આવા જ છોકરાનો સારો છે પણ હેમંતભાઈના તો હજુ પાંત્રીસ આલ્બમ મારી પાસે પડ્યા આ છોકરામાં કંઈક અલગ છે એટલે મારા મામાએ વિચાર્યું કે અત્યાર તો આ જ છે એટલે અમે ત્યાંથી નીકળ્યા અને પછી અમારા મામા હતા મંગલભાઈ રાઠોડ રાઇટર એમને કીધું કમલેશને સાચવજો અને બે મહિના પછી મને બુદ્ધિ આવીને દશામાના વ્રત હતા સૂર મંદિરમાં તો મારે જાવું છે મારું સપનું હતું ભેંસું ચારતો ને ત્યારથી હું નાની ટેપ ટેપની અંદર સેલના પૈસા ના હોય તો હું મારા ભાઈબંધ કે યાર સેલના ખાયા અને હેમંતભાઈના ગરબા સાંભળતો અને પછી સપનું હતું સૂર મંદિરમાં તો ગાવું છે ને ત્યારે સૂર મંદિર એટલે ગુજરાતનું ટી સિરીઝ કહેવાય એમાં અત્યારે તો ઘણી બધી સારી કંપનીઓ આવી જગ્યા હું તમને અટકાવીશ હેમંતભાઈનું તમે નામ લીધું એમનું કયું એ ગરબું ગરબો જે તમે એ ત્યારે સાંભળતા અને જે તમને અત્યારે યાદ આવે હું તમને પૂછું ત્યારે હેમંતભાઈ માટે એવું ન કહી શકાય કે કયું ગીત ને કયો ગરબો એમનો હિટ એમણે અત્યાર સુધી જે કાંઈ ગાયું છે ગમતું એમ કે તમારા મેમરીમાં શકું છું મને એમનું ગમતું હતું એક જ ગીત જે જે સાંભળીનું ગાતા શીખ્યો કે કદાચ એ ગરબો હું સાંભળું તો મને એવું લાગે કે સાક્ષાત માતાજી બેઠા હોય ને હેમંતભાઈ એમને કહેતા હોય અપરાધ થયો છે માણી આસરો એક છે તમારો કરજો અમી દ્રષ્ટિ પ્રેમભરી વૃષ્ટિ માફ કરજો અમી કા યારા સુરવાળી શું બેઠી મા પગ ઉપર પગ ચડાવી હર બોલતી નથી ચાલતી નથી કેમ રીસાણી મારી માત ભવાની ક્યાં બાદ આ રૂમમાં હું અમે જે વાત કરી મારા ભાઈ એમના સિવાય અમે ચાર જણા છીએ બધાને હેમંતભાઈ યાદ આવી ગયા એ પેલો અવાજ એ પેલું અમને પેલું આછું આછું યાદ આવી ગયા અમે કેમ કે મારું બાળપણ પણ આમ ગરબામાં ક્યાંક ટીવીમાં ક્યાંક કેસેટમાં હેમંતભાઈને સાંભળીને મોટા થાય રાઈટ તમે મમ્મીને તમે જે યાદ કર્યા ત્યારે તમારી ઉંમર તમે ત્યારે તમારી શું ઉંમર હતી જ્યારે તેઓ રજા લઈ ગયા મમ્મી એક્સપાયર થઈ ગયા ત્યારે હું નવ વર્ષ હતો અને મારે સગી બેન એ પાંચ વર્ષના અમે બે ભાઈ બેન અને મારા પપ્પા તો એ જે એ જે કે વધારે જે કપરો સમય રહ્યો આમાં અમે કમલેશ ભાઈ હંમેશા એવી તમારા બહુ બધા ચાહકો છે તમને જેમના ઇન્સ્પાયર પ્રેરણા પ્રેરણા સ્ત્રોત છો તો જે સંઘર્ષનો જે સમય રહ્યો શરૂઆતનો એના વિશે થોડી વાત કરો કે એ તમે સમય કેમ પસાર કર્યો હા એ સમય એવો હતો કે મને કાંઈ બુદ્ધિ જ નથી કદાચ પાંચ રૂપિયા હોય તો હું રાજી હતો પપ્પા એક રૂપિયા આપે તો એ રાજી અમુક વાર એવું હતું કે જન્માષ્ટમીના મહોત્સવમાં આવી વાત કોઈ ક્લિયર નહીં કરે પણ હું કરું છું કેમકે આ એક મેસેજ છે જન્માષ્ટમીનો મહોત્સવ એટલે આપણા ગુજરાતમાં ઘણીવાર એવું હોય કે પરંપરા ચાલે છે તો સો બસો રૂપિયા પાંચસો રૂપિયાનો નાનો મોટો જુગાર રમતા હોય બધા તો એ વખતે જ્યારે મારા પપ્પા જુગાર રમતા તો મારા પપ્પાની પાછળ હું ભરે તો કેમ કે મારા પપ્પા ભણેલા ઓછા હતા અને એમને બધા છેતરી લેતા તો એ વખતે પપ્પા નવસો હજાર રૂપિયા જે પપ્પા રમતા હોય હું એમની પાછળ ઊભો હોય કે પપ્પાને કોઈ છેતરી ના લે કેમ કે એ વખતે હું લગભગ પાંચમામાં હતો તો મને એમ થાય કે પપ્પા જોડે થોડું ઘણું અન્યાય થતું હોય ચીટિંગ થતું હોય પણ એક સમાજની એક બધા બેઠા એમને રિસ્પેક્ટ એટલે હું કાંઈ બોલી ન શકું એટલે મનમાં મનમાં વિચારું પપ્પા જે છેતરાય છે સો રૂપિયા મારી જોડે હોત ને આ દિલની વાત કરું છું એક સો રૂપિયા કમલેશ બારડ જોડો હોત ને તો હું આખો જુગાર જીતી લેત આવા મારા સપના એ વખતે એટલે એ આ જન્માષ્ટમીની પછી ધીરે ધીરે પપ્પાની સાથે હેલ્પ કરતો રહ્યો ભેંસો ચાર વાગે જવું પાંચ વાગે ઊઠું ભેંસો દોઈએ દૂધ વેચવા જઈએ પપ્પા મને ચોખ્ખું દૂધ આપે હું રસ્તામાં એનું ડુપ્લિકેટ બનાવી અને મારું થોડું ઘણું કરી નાખું કે મને પચાસ રૂપિયા મળે પપ્પા બીજા વચ્ચે દૂધ વાળા હોય તો પેલું લીટર દૂધ આપ્યું હોય તેમાં થોડું ઘણું ઉમેરી દઉં બસો અઢીસો ગ્રામ દૂધના દસ પંદર રૂપિયા મને મળે મારું સેટિંગ થઈ જાય પછી મમ્મીની યાદ તો ત્યારે આવી જ્યારે હું કાંઈક બન્યો બાકી મારું પરિવાર એટલું વેલસેટ હતું મારા મામા મારી ફોઈ મારા માસી કાકા કુટુંબ એટલા સરસ હતા કે એ લોકોએ ક્યારે મને આભાસ નથી થવા દીધો મારા મમ્મી પણ જ્યારે મારી પ્રગતિના પંથ શરૂ થયા અને ઘરમાં જઈને પગલું પૈસા આવ્યા હોય હાથમાં અને એ પહેલી પહેલી લક્ષ્મી કોને આપવી ત્યારે એમ મનમાં થયું કે કદાચ મારા મમ્મી હોત ને તો એના ખોળામાં માથું મૂકીને કહેત કે મા આ અગિયાર હજાર રૂપિયા સૂર મંદિરમાંથી હું પહેલા આલ્બમમાંથી લઈને આવ્યો છું એ થોડું ઘણું દુઃખ લાગણી સમજી શકે છે જે પણ જોતું હશે અને તમે જે સૂર મંદિરની વાત કરી જે પછી તમને લોકો ઓળખવા માંડ્યા તમારો અવાજ લોકો સુધી પહોંચ્યો તમારા મામા થ્રુ તમે જે વાત કરી જયેશભાઈ બારોડ હા તો એ એ કયું પેલું ગરબો કે ગીત કે જે એ જેનાથી લોકો સુધી તમે વધારે પહોંચ્યા ને એ સફર ત્યાં સુધી કેમ પહોંચાડવું તમારું હકીકતમાં એવું હતું કે મામા અને અમે તો જુનિયર હેમંત ચૌહાણ બનીને જ ગયા હતા સૂર મંદિરમાં કેમ કે એ વખતે હેમંતભાઈ ટી સિરીઝમાં હતા પેટ ખુલી વાત કરીશ હેમંતભાઈને લાખો પ્રણામ છે કારણ કે એમના નારી સૂર અને અમારા નારી સૂર આ બધા ભેગા થયા ત્યારે અત્યારે અમે પણ એ વખતે હેમંતભાઈ ટી સિરીઝમાં એટલે અમને એમ થયું કે મારો હેમંત ચૌહાણ જેવો અવાજ છે હેમંતભાઈ જેવો તો મને મોકો મળી જાય પણ સૂર મંદિરમાં ગયા જનકભાઈનો કંઈક અલગ જ નિયમ હતો કે એમણે એમ કીધું કે હેમંતભાઈના હજુ પાંત્રીસ આલ્બમ પડ્યા કમલેશમાં શું છે પછી અમે આવતા રહ્યા કેમ કે નવસો રૂપિયા હતા અમારી પાસે ને એ વખતે અમે સ્કોર્પિયો ભાડે ખરીને સૂર મંદિરમાં નવસો રૂપિયા અમે ગયા એ પાછા જયેશ મામાએ પાંચસો આપ્યા ત્રણસો ચારસો મેં કાઢ્યા એમ કરીને ગયા પછી આ સ્ટ્રગલની વાત છે અત્યાર તો આપ સૌના આશીર્વાદ છે અને સૂર્યમંદિરમાં ગયા પછી પાછા આવ્યા નિરાશ થઈને પછી આ પંદર દિવસ પછી દશામાના વ્રત શરૂઆત થવાની તૈયારી અને એ વખતે એક શાકભાજીની લારીવાળો અમારા હાલોલમાંથી નીકળ્યો અમારા ફળિયામાંથી બારોટ ફળિયામાંથી એટલે એ બોલતો હતો કે એ મારા ભાઈઓ ઓ મારી બુનિયો એ કાકા કાકી કારેલો લઈ લો ભેંડો લઈ લો બટાકા લઈ લો અને આમાંથી મને આઈડિયા આવી પહેલો જ મારો પ્રોગ્રામ મારા ઓર્ગેનાઇઝર નરેશભાઈ સોલંકી અમદાવાદ અને પહેલો પ્રોગ્રામ અને મને લઈ ગયા નવાપુરા ગામ નવાપુરા ગામમાં ગયો એટલે મને જોવા માટે એ વખતે મારું એક ગીત બહુ હિટ થયું હતું ભાતીજી ભડાકા કરો રે કિંજલ સ્ટુડિયો મહેસાણા સૂરમંદિર પહેલાં કિંજલ સ્ટુડિયોમાં મારું એગ્રીમેન્ટ હતું થોડા ઘણા અનુભવો થયા થોડું ઘણું ત્યાં ગાયું પછી મને ખબર પડે કે મારે શું ગાવું જોયા તે એટલે એ કિંજર સ્ટુડિયોનો અવાજ સાંભળીને મને નવાપુરા ગામમાં પ્રોગ્રામ મળ્યો અને એમાં પબ્લિક જોઈને હું એપતાઈ ગયો કે ઓડિયન્સ નવું રિધમિસ્ટો નવા કોઈ મારું નહીં એકલો હું જબ્બો લેંગો ને મારા સ્લીપર પહેરીને જથ્થો રહ્યો હતો ત્યારે પબ્લિકને જોઈને મને હોઈ જ્યું જે શાકભાજીવાળો લારીવાળો હતો ને અન્ય મેં ગાયું ઓ મારા ભાઈઓ ઓ મારી બુનિયો કેમ કે હેમંતભાઈનું હા જનકભાઈ એમ કીધું કંઈક નવું જોઈએ એટલે હું દેશી કમલેશ બની ગયો મારા મનડા આ કમલેશ બાવટને છોડીને હું કમલેશ બાવટ કયો બન્યો કે મારા ભાઈઓ ઓ મારી બુનિયો મારા કાકા ઓ મારી કાકીઓ જે ગામમાં પોગ્રામ હતું એ ગામનું નામ લીધું કે તમે હાલો અમદાવાદ હાલો નવાપુરા જઈએ બહુચરમાં ને ધામ શું કામ તો કે ગરબા રમવાને કે ગરબે બે આ વસ્તુ મને યાદ આવીને મેં સૂર મંદિરમાં જનકભાઈનો ફોન આવ્યો મારી ઉપર કે બેટા ક્યાં છું આપણે કંઈક કરવું છે એટલે મેં કીધું મારી પાસે આવું કંઈક છે મને કે તું સીધો આવી જા સૂર મંદિરમાં ગયો આ ગીત સંભળાયું અને એ વખતે એક બીજું ગીત આવ્યું હતું નહીં કરના અજય દેવગન મારો ફેવરેટ હીરો તો એ ગીતનું કમ્પોઝિશન કરીને મેં આરતી કરાઈ જય દશામાં જય દશામાં ના અરે કિસી છે એટલે એની ઉપર અમે આરતી બનાવીને એ આરતી હિટ થઈ અને આલ્બમ હિટ થઈને પછી જનકભાઈએ કીધું કે તારે એગ્રીમેન્ટ કરી લે એટલે મેં કીધું વાંધો નહીં અને મારી પરિસ્થિતિ એવી હતી એ વખતે મને એક આલ્બમના સૂર મંદિરમાંથી અગિયાર હજાર રૂપિયા એટલે કે બાર મહિનાના બાર ગુણ્યા અગિયાર હું જાજુ ભણેલો નથી સાત છું તમે ગણી લેજો અને બસ બે વરસ સૂર મંદિરમાં કામ કર્યું નામ થઈ ગયું પછી તો ચારેય બાજુ કાકા બાપાના પોરિયાને તારી મારી જોડીને આ બધી મારા સાઉટિંગ વાગવા માંડ્યા ધીરે ધીરે બેન મારી મોટી થઈ ગઈ અને બેનનું સપનું હતું કે અમારું પોતાનું ઘર સારું હોય સૂરમંદિરના પૈસાથી પહેલાં જ બેનનું સપનું પૂરું કરવા સોરી એ ઘર બનાવ્યું એ ઘરમાં બે વર્ષ બેન રહી બેનને હિંચકા ઝુલાવ્યા સપના બધા બેનના પૂરા કર્યા અને સમાજની અંદર કારણ કે અમારે બારોટ અમે ચારણના બારોટ એટલે અમારે સમાજમાં જ લગ્ન થાય બહેનના લગ્ન કર્યા જનક પટેલને બોલાવ્યા જીએનપી પ્રોડ્યુસર હરેશભાઈ પટેલ બધાને બોલાવ્યા જે જે મને એ વખતે મારી જેટલી બુદ્ધિ હતી બધાને બોલાવી બેનના લગ્નમાં ખૂબ બેનની વિદાય કરી અને એના પછી અચાનક એક સમય એવો ફર્યો કે મને પ્રેમ થઈ ગયો પૈસો આવે શોહરત આવે એટલે માણસ ભાન પણ ભૂલે ને પૈસા ટકા આ બધાને મેસેજ છે ભાઈઓ પ્રેમ થઈ ગયો અને જેની સાથે પ્રેમ થયો એની સાથે લગ્ન કરવાનો વિચાર કર્યો થોડીક સામાજિક તકલીફ પડી કેમ કે મેં મારા મેરેજ જાહેરમાં કહું છું કે આદિવાસી સમાજમાં મારા મેરેજ થયા હતા અને જેને મેં આમ પહેલો પ્રેમ કર્યો અને લગ્ન કર્યા પછી થોડા કષ્ટ પડ્યા સમાજમાં મને કોઈ બોલાવે નહીં સમાજમાં મારી પાસે ઊભા તો દસ હજાર દંડ આ હતી પણ આજે એ જ સમાજ મારી સાથે છે અને એનું સર્વશ્રેય ખાસ કરી મારા મમ્મી નથી પણ મારા મમ્મી મારા ફ્રેન્ડ મારો જીવ ગણો એ સુખ દુઃખમાં મને સૌથી વધારે સપોર્ટ આપ્યો હોય તો મારા વાઇફ રમીલા બારોટ અને એના પછી સૌથી વધારે મને સપોર્ટ આપ્યો જેણે મારા મારા માટે ઘણા દુઃખ વેઠ્યા હોય અને ઘણા મેણા ખાધા હોય એવો મારો ટાઈગર જેવો બાપ મારો હાવજ ખીમાભાઈ માઘાભાઈ બારોટ અને વંદન છે આ યુટ્યુબમાં જોશે તો સોરી આ બધી ચોખવટ કરી છે પણ બધાએને મેસેજ આપું છું કે પ્રેમ થાય બધું થાય પણ જ્યારે તમારી પાસે રૂપિયા આવે પ્રગતિ થાય ને તો અવળા અવળા રસ્તે ન જતા કારણ કે માણસ અવળા રસ્તે જાય ને એની પાછળ કોઈ ગાઈડનેસ ના આવે સંભાળવાળું ના આવે એના પાંચ વર્ષ પછી એને બહુ તકલીફો પડે છે અને આ બધી મારી શરૂઆતો હતી ત્યાર પછી મારા ફ્રેન્ડ સર્કલ મળ્યા એમાં મને દિલીપસિંહ વાઘેલા મળ્યા મારો રિઝવાનભાઈ મળ્યા જે અત્યારે સિંગર છે રાજ અરે સાહિલભાઈ મળ્યા આ બધા મળ્યા અને ગાંધીનગરમાં એક એક્ટર હતા અત્યારે એક્ટર છે એ વખતે મારી સાથે પરફોર્મ્સ કરતા મયુરીબેન પંડ્યા એ બધા મળ્યા અને એમના મમ્મીને અમે બધા ભેગા થયા અને નાની એવી પિક્ચર મારા મામા જયેશભાઈ બારોટે લખી એનું મ્યુઝિક અમે કર્યું મયુર નાડિયાને ફર્સ્ટ વાર મ્યુઝિક કરાવ્યું અમે મયુર નાડિયા અત્યારે બહુ સારું નામ છે ગુજરાતમાં અને રિઝવાનભાઈ અમે એમના મોટા બાપુ બહુ સારા બિઝનેસમેન અત્યારે પણ એમનું કન્ટ્રક્શનનું જમીનનું બહુ સારું ચાલે એમને મળીને અમે નાની એવી પિક્ચર કરી તારી મારી જોડી એઝ એ બાર લાખનું બજેટ અને ફસ્ટ પિક્ચર જે નાનું સેવન એવો કંઈક કેમેરો મને યાદ નથી એ કેમેરામાંથી મોટી ફિલ્મ કરવાની એમાંથી ચોવીસ ફ્રેમમાંથી પચીસ ફ્રેમ કરીને મોટી ફિલ્મ કરીને અમે સિનેમા સ્કોપ બનાવ્યું હતું એ પિક્ચરમાં અમને થોડી ઘણી ખોટ ગઈ પણ અમને શીખવા બહુ મળ્યું કે પ્રોડ્યુસર બન્યા પછી કેવી હાલત થાય ટોકીઝમાં રિલીઝ કર્યા પછી આપણે શું પરિસ્થિતિ થાય બધું શીખવા મળ્યું અને એ પિક્ચર અમારો ગુરુ પછી રિઝવાનભાઈ પોતે બહુ સારા બિઝનેસમેન હતા રિઝવાનભાઈ એમના મિત્ર અબીબભાઈ શેખ દિલીપસિંહ વાઘેલા બળોદસિંહ ભરોજભાઈ ઠાકોર બધા ભેગા મળી અને અમને એક મેણું મળ્યું હતું થોડાક અમારા સર્કલમાં પછી અમે ભેગા થઈને એક પિક્ચર કરી તું જ ને પોખારે મારી પ્રીત ગમતા અભિનેતા કોણ તમે અજય દેવગઢનું તો કહ્યું પણ ગુજરાતીમાં કોણ ગુજરાતીમાં મારા ગમતા અભિનેતા તમને કહું ને તો સૌથી પહેલાં નરેશભાઈ કનોડિયા કે જેમણે અમારા 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 અમારો ઉત્તર ગુજરાત પટ્ટો આપણા પટ્ટાને જેણે એક નવો મોડ આપ્યો પછી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી પછી અરવિંદભાઈ ત્રિવેદી કે કદાચ રાવણને આપણે ન જોયો હોય અને અરવિંદભાઈ ત્રિવેદીને જોઈને તો આપણને એમ થાય કે રાવણ આવા જ હશે એટલે એ બધા પાત્રો ઘણી બધું આમ તો ઘણું બધું છે મને પણ એમાંથી પછી અત્યારના સુપરસ્ટાર જેને હું ખૂબ માનું મારો જીગરજાન મારો ભાઈ વિક્રમભાઈ ઠાકોર કે એક સમયે આ ઇન્ડસ્ટ્રી જ પડી કે હું કોઈના વખાણ કરવા ન થાય ભાઈ મારો નિયમ છે જો છું કા બોલે હરદમ સચ્ચા ના બોલે કચ્ચા અને કચ્ચા બોલે તો નીકળી જાય ડૂચા કારણ કે બારોટ છીએ યાર આ અરસાને જીવંત રાખવા માટે ભગવાન એક ઠાકોર સમાજનો એક સિતારો ગુજરાતને આપ્યો જેનું નામ વિક્રમભાઈ ઠાકોર અને એ વખતે હિતેનભાઈ હિતેન કુમાર એમનો જમાનો અને એની સાથે વિક્રમભાઈને લઈ અપ્પુભાઈનું મ્યુઝિક હરસુખ પટેલ પ્રોડ્યુસર આ પ્રોડ્યુસર તો ઘણા બધા હતા ગુજરાતના બધાએ ભેગા થઈને અને પિક્ચર બનાવ્યું ત્યાર પછી બૂમ 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 ગુજરાતી ફિલ્મ એકવાર પીઓને મળવા આવજો હા એનું મને ગીત બહુ ગમે છે આજ પણ વિક્રમભાઈનું આ ગીત હું બહુ ગાઉં છું હો ભવ ભવ ના ખોરાધા કોલ દીધા છે પ્રીતળીની ભાવ જે મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી હો ગોરી મોરી એક વાર પીયું ને મળવા આવજે કે આ બાતે કમલેશભાઈ આપણે આ સિનેમા સાહિત્ય ઉપર વિક્રમભાઈનો બે વખત ઇન્ટરવ્યુ કર્યો છે આરામથી અને બંને વખત આ મને યાદ એટલે આવી ગયું આમ કે બંને વખત વિક્રમભાઈએ આ જ ગીત આપણા માટે ગાયું છે અને તમે એમને યાદ કર્યા વિક્રમભાઈની બીજું કોઈ ગીત તમે જો ગુનગુનાવી શકો મને એવી ઈચ્છા છે મને એમનું એક ગીત બહુ ગમે છે જેનું મ્યુઝિક મૌલિકભાઈ મહેતાએ કર્યું હતું જેના પ્રોડ્યુસર મર્દ પ્રોડ્યુસર બધા ટાયગર જ છે ગુજરાતમાં પણ એક એવો હાવત પ્રોડ્યુસર જેનું નામ હરેશભાઈ પટેલ જેમણે વિક્રમભાઈનો એક આખો વિક્રમભાઈના પિક્ચર ખૂબ હિટ બધા હિટ મને ખૂબ ગમે છે અને બધાને ગમે ઠાકોર સમાજને સો સો સલામ છે અઢારે આલમને સો સો સલામ છે ગુજરાતમાં જેટલા વરણ છે બધા સમાજને સો સલામ છે પણ હરેશભાઈ પટેલે પ્રીત જન્મો જન્મની ને પછી આખો ટ્રેન્ડ ચેન્જ થયો મ્યુઝિકલી ટ્રેન્ડ ચેન્જ થયો એ કંઈક કંઈક નવું મળ્યું અને એનું મને ગીત બહુ ગમે છે મારા મારો હાવજ જેવો મામો જયેશભાઈ બારોટે લખ્યું હતું हो प्रीत जन्म जनमनी भुला से नहीं प्रीत जन्म जनमनी भुला से नहीं तारा सतवारे हो तारा सतवारे गाया मैं तो गीत अमर रहे या प्रीत केम अमर रहे प्रीत जन्मो जनमनी જનમુની ફૂલાશે નહીં વાહ કમલેશભાઈ ગાયક તો છે જ અભિનેતા કમલેશ બારોટ વિશે શું કહેશો અભિનેતા આમ હું મન મને મારા બે ફેવરેટ પાત્ર એક ગોવિંદા સાહેબ અને બીજો અજય દેવગન હું ક્યારેક રમોજી થઈ જાઉં સ્ટેજ ઉપર તો મને ગોમી ગોવિંદા યાદ આવે અને શેડમાં જતો રહું ને આઈ લવ યુ યાર અજય દેવગન યાદ આવે એમની આંખો હા હવે વધારે કેવું નથી મને આ રવિના ટંડન મારા ફેવરેટ હિરોઈન છે વાહ 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 કાકા બાપાના પોરિયા જે ઘટના બની અને ઉત્તર ગુજરાત નહીં પણ અમારા કચ્છમાં પણ અમારા લગ્ન પ્રસંગ અમારા ઇન ધ સેન્સ કે ત્યાંના લગ્ન પ્રસંગોમાં ત્યાંના નવરાત્રીઓમાં અમે ઝૂમ્યા છીએ તો એ એ કઈ રીતે આખી બન્યું કાકા બાપાના પોરિયા પહેલાં એક વાત કહું કે હું ચારણ ગઢવી બારોડ છું અત્યારે મારો ક્રેઝ એવો બની ગયો છે કચ્છ કાઠિયાવાડમાં મારી ઈચ્છા થાય સાહેબ કે કચ્છ કાઠિયાવાડમાં હું પ્રોગ્રામ કરું પણ કચ્છ કાઠિયાવાડમાં કેવું છે કે આપણા ગીતો અલગ છે આપણી શૈલી અલગ છે એટલે ઘણીવાર બધાને એવું થાય છે કમલેશ બળ એટલે ટીમલીવાળો કાકા બાપાનો પોરિયો પણ બધાને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે એ મારો ક્રેઝ હતો અને એ ગીતોથી મને દસકો મળ્યો એટલે મેં એ ગીતો સાચવા છે અને એ ગાયા છે કારણ કે હું જે પંથમાં રહું છું પંચમહાલમાં એ પંથના એ એવર ગ્રીન ગીતો છે જે ગીતો મેં આદિવાસી બેન્ડ બેન્ડવાજામાં બધે સાંભળ્યા હતા અને મારી ઈચ્છા એવી હતી કે હું જે પંથમાં રહું છું પંચમહાલમાં ગુજરાતમાં ઇન્ડિયામાં એ ગીતોને દુનિયા સુધી પહોંચાડવા કેમ એટલે સૂર મંદિર જેવી સારી કંપની મળીને એ ગીતો મેં ગાયા પણ હું આમ તો બહારડ છું ઘણા લોકોને એવું લાગે છે કે હું આદિવાસી છું અને ખાસ કરીને શ્રે એટલે જાય કે મારા વાઈફ આદિવાસી છે અને એણે મને ઘણી બધી પ્રેરણા આપી છે આદિવાસી ગીતો માટે પણ ખાસ કરીને બધાને મેસેજ છે કે એકલા આદિવાસી ગીતો હું નથી ગાતો કદાચ તમે મને કોઈ પણ જગ્યાએ લઈ જાઓ અને મારી મને જેટલું મારું કચ્છ કાઠિયાવાડમાં તમે મને કદાચ ગાવાનું કહો તો મા મોગલને યાદ કરવી હોય તો હું ગાઈ શકું કે મા તું માતાજી હે મારી મોગલ માં હે તું માં રહેતી ઉદર માયા પછી ધારા ચો રૂડા ને ખમા કેતી મારી મોગલ માડી લડી લડીને પાય લાગુ દયાળી દયા માંગુ રે મોગલ માળી અને પછી ઉમેશભાઈ બારોટ ગાતા હોય યાદ તારી જિંદગીથી જાતી નથી તારા વિના રે વાતું મામા ગાતા હોય કે કળત પાવું મંદિરમાં ને આયલ ને ઉપવા હે મોગલ આવો ને કદાચ કૈલાસ ખેર ગાતા હોય કે ઓસમાનભાઈ મીર ગાતા હોય નામ નામ તેરે સે મર દીવાની હો અને અમારા સૌરાષ્ટ્ર ના લગ્ન ગીત હોય જેમાં ગવાય કે વન રાતે વનમાં ઝાડવા જાણે કુંવાર આવા ઘણા લગ્ન ગીતો છે શોર્ટ ટાઈમમાં કહું ત્યાંથી આવીએ એટલે હાલાર પંથક આવે ને ત્યાં ગીતો ચાલે સૈયર મોરી રે આવા ચાના ના ને આ વાળે કે રજ કે દી ઊઘે આપણી પરંપરા ન્યાથી આવીએ એટલે વર્લ્ડની અંદર કદાચ ગુજરાતી જ્યાં જ્યાં વસતા હોય ગુજરાતના ખૂણે ખૂણે એક અમારું ઉત્તર ગુજરાત એવું કે જેના ગીતો આજે ન ગાય કોઈ કલાકાર તો અધૂરું કહેવાય એવો અમારો અડાભીડ કલાકાર એટલે ઉત્તર ગુજરાતનો પહેલો કલાકાર કે જેણે ડાયરાની દુનિયાને કાંઈક નવો ડંકો વગાડ્યો નહીં અમારો હાવ જ જેને મિસ કરીએ સાહેબ મણીરાજભાઈ બારોટ

પણ મારે બે યાદ આવી કે એક તો તમે માત્ર ગુજરાતમાં નહીં પણ રાજસ્થાન છત્તીસગઢ તમે યુટ્યુબની કોમેન્ટ જોશો ને તો છત્તીસગઢની મેં એક કોમેન્ટ વાંચી કે એમ કે છે કે હું નાનો હતો ને ત્યારે અંગ્રેજીમાં લખેલું છે કે અમારા લગ્ન પ્રસંગમાં ગીત વાગતું અને મને એમ હતું કે આ તો અમારું ગીત છે પછી મોટો વસ્તુ ત્યારે ખબર પડી કે આ તો ભાઈ કોઈ ગુજરાતી અંગ્રેજીમાં લખ્યું છે કે કમલેશ બારોટ નું ગીત છે યસ અને બીજી વસ્તુ કમલેશભાઈ કે સંગીત છે ને મને નથી લાગતું કે એનું કોઈ પેલું હોય એ ચોક્કસ ગમે છે લોકોને એટલે મને લાગતું કે વાળા અને હવે યુટ્યુબના કારણે હવે જે ડિજિટલ દુનિયા છે એના કારણે તમે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જેને જે સૂર હોય ને અત્યારે બધે પહેલાં રૂવાડા ઊભા થઈ ચૂક્યા છે તમને સાંભળીને એટલે મને જ લાગતું કે સંગીતની કોઈ પેલું હોય ને હવે એવું નથી એ બહુ ઓછું થઈ ગયું છે નહીં સારું છે તો હવે કાકા બાપાના પોરિયાનું જે તમે કહો મને પણ એ પહેલાં મણિરાજભાઈ બાર પ્લીઝ પ્લીઝ નામ લીધું છે એટલે યસ 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 એ મણિયારો આવ્યો ઘરના એ લાયો રે જાડી વાળો લાયો જાડી વાળો મેઘ તન વારું લાજીયો મણિયારા ત્યાર પછી ચરોતરમાં આવી આવીએ એટલે કેવું મને અમદાવાદી સુપડું બહુ ગમે ત્યાર પછી વડોદરા આવીએ એટલે વાલમની વાગી મારા વાલમની વાસળી વાગી માનો ગરબો આવ્યો રે રમતો છેડી રે જઈને કહી દઉં જશો આ બધા ગીતો પછી અમારું પંચમાલ આવે આપણું એટલે ત્યાંથી શરૂઆત થાય અમુ કાકા બાપાના અમુ મામા પોઈના અમુક કાકા બાપાના પુરા રે કોંડળીયું ખેલાડું કોંડળીયું ખેલાડું કોંડળીયું ખેલાડું આપણે બધા કાકા બાપાના પુરા રે કોંડળીયું ખેલાડું આ સિસોટી જે તમે વગાડો છો અલગ અલગ પ્રકારની બધી પ્રણે છે ને ઘણી બધી વાતો સૂજી રહી છે તો તમે એના વિશે કહો એ તમે અલગ અલગ વગાડી શકો છો ને એ પણ બહુ લોકપ્રિય થઈ જાય મને એટલો વિશ્વાસ છે કદાચ મારો અવાજ નહીં રહે ને ત્યારે કદાચ હું સાઉટિંગ કરવા જઈશ ને તોય મને પૈસા મળશે કેમકે આ સાઉટિંગ બધાથી અલગ છે આ સાઉટિંગમાં રિસ્પેક્ટ છે અને એ અંતરની છે ઘણા લોકો સીટી મારતા હોય પણ કઈ જગ્યાએ મારે છે એને ખબર ન હોય એટલે એની માટે ખાસ કરીને મેં ટીમલીમાં સીટી એટલે મારી આ આ વર્ઝન એવું છે આ મ્યુઝિક એવું છે જેમાં સીટી મારી સારું લાગે કદાચ માતાજીનો ભગવતીનો ભેળિયો ગવાતો હોય ને ત્યાં સીટી મારીએ તો ન મરાય અને કાકા બાપાના પોરિયા છે કે કાલી ચીડી તું જે જે પંથની વાત કરી કરી મેસેજ મેસેજ આવ્યા છત્તીસગઢ બળી નખરાણી એમ્પી એમપી કાલી ચીડી તું નજર ના આયો એહે આયો નાની તેરી નાની એટલે એની સાથે જે પરફોર્મન્સ કરતી હોય આપણામાં નાની અલગ શબ્દ છે ત્યાં નાની એટલે કે એની સાથે જે પરફોર્મન્સ કરતી હોય એની માટે કે નાની તારી ઓડની સુહાની રે નાની તારી ઓડની સુહાની રે પછી ઢોલ કીતો વાગી બજારમાં ઓ ભાયા વાગી બજારમાં ઘણા બધા ગીતો છે રાઈટ ક્યાં બાત હું છે ને પ્રશ્નો લઈ આવ્યો હતો પણ મને પ્રશ્નોની જરૂર નથી પડી અને મને બહુ જ મજા આવી રહી છે છેલ્લે થોડીક વાત કરવી છે તમે તમારું પાછળ જુઓ છો તમારી જર્ની જે રહી છે તમે તમે જ્યારે કહેતા હતા ને કે તમને સફળતા મળી અને બેનની વિદાય કરી ત્યારે મને કેવું હતું પણ મેં તમને અટકાવ્યા નહીં કે તમારા મમ્મીના તમારા સાથે બહુ ઘણા બધા આશીર્વાદ છે એ મને કેવું હતું પણ મેં કીધું અત્યારે કહી દઉં અને હવે તમે જે જુઓ છો સફળતા મળી છે તો હવે તમને જર્ની કેવી લાગે છે હવે તમને શું કરવું છે હવે તો મને આમ તો મા ભગવતી અને આપ શ્રોતાજનો મારા ગુરુ મહારાજ મારા ભગવાન મારી કુળદેવી મારા મિત્ર સર્કલ અને મારું ગુજરાત મારું ભારત એના આશીર્વાદથી એક સાત પાસ મિત્રો સાંભળો સાત પાસ કમલેશ બારડ સારી નોકરી ના મળે ત્રીસ રૂપિયામાં મેં એક શો હોય લાકડાનું પીઠું એમાં ત્રીસ રૂપિયામાં મેં વેર નાખ્યો છે અને મને ખબર નથી હું આટલો મોટો કલાકાર બની પણ એ વેર નાખતા નાખતા મા સરસ્વતી માની દયાશી મેં મારે મ્યુઝિકને જીવતું રાખ્યું જેના પ્રતાપે આજ મને ખબર નથી મહિને મારો કેટલો ખર્ચો થાય હું શું કરું છું ભગવતીની અને આપ સૌના આશીર્વાદ પણ મમ્મીને આજ પણ ફીલ કરું છું કારણ કે મીઠા મધુને મીઠા મેં બોલા રેલો એથી મીઠી છે મોરી જો એ મારી જનની જોડ જગમા નહીં જડે માને હંમેશા યાદ કરું છું કારણ કે એ મારી પાસે નથી આપણી સાથે આપણી અંદર છે છે મારી સાથે ઘણી જગ્યાએ અમારી માતાજીના પ્રસંગો હોય ત્યાં અમારી માતાજી આપણામાં પરંપરા હોય છે કે માતાજીનો ઓસ્ટો આવે તો એમાં ઘણી વાર ક્યાંક તારી મા તારી સાથે છે આ બધું અમારા ભુવાજીએ અમારી માતાજીએ પણ કીધું છે કે એક તો કુળદેવીનો હાથ છે તારી પાછળ અને બીજો તારી માનો અને એ તો મને ખબર છે કે મારી મા આજ પણ મારી સાથે છે આપણે તમે અમારી કમલેશભાઈ બારોટે આપણને પ્રોમિસ આપ્યું છે કે કોઈક વાદ્ય સાથે આપણી સાથે બેસશે અને અમે નિરાતે વાત કરીશું મને બે પ્રશ્નો પૂછવા છે મને બહુ મજા આવી એક તો તમને કેવું લાગ્યું ઇન્ટરવ્યૂમાં તમને કેવું લાગ્યું એવું વા એક એકો અને બીજું તમારા જે ચાહકો છે અને આપણા સિનેમા સાહિત્યના દર્શકો છે એમને કરવાનું ખાસ કરીને તો આજે તમને એક વાત કહું મારા હજારો ઇન્ટરવ્યુ આવ્યા છે પણ આવો ઇન્ટરવ્યુ મેં ક્યારેય નથી આવ્યો એનું કારણ કહું કે આજનો ઇન્ટરવ્યૂ એક સાહિત્ય જેવો છે કેમ કે જે ચેનલનું નામ જ છે સાહિત્ય સિનેમા સાહેબ અને પેલું નથી કીધું કે જેવો સંગ એવો રંગ આજે તમારી સાથે તમે મને એવા પ્રશ્નો પૂછ્યા તમારો હાવ ભાવ જોઈ તમારા એક્સપ્રેશન જોઈ અને ખાસ મને અંતરની વાતો અંતરની વાતું તો કોઈ વેદું નહીં કહેવાય એટલે ખાસ કરીને સાહિત્ય ચેનલનો હું આભારી છું કે મને મારા દિલની અંતરની ઘણી બધી વાતો કાઢવાનો મોકો મળ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું તમારા ચાહકોને સિનેમા સાહિત્યને સિનેમા સાહિત્ય યુટ્યુબ ચેનલ એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ હું કોઈ રિક્વેસ્ટ નથી કરતો પણ આવા સારા સારા કલાકારો ગુજરાતમાં બધા અડા કલાકાર છે ને બધાએના આવા ઇન્ટરવ્યૂ જોવા હોય તો તમે ઘણા કલાકારોને જોયા છે પણ કંઈ અંદરથી ઊંડાણથી કઢાવે ને આ વ્યક્તિ છે અને આ સાહિત્ય યુટ્યુબ ચેનલ છે તો પાર્થભાઈ માટે હું પોતે ખૂબ ખૂબ આભારી છું અને તેઓ ક્યાંય જતો નથી મને આમ પેલું પહેલી વખત ઇન્ટરવ્યુ પૂરું કર્યા પછી એમ થાય છે કંઈક પૂરું થઈ ગયું તો આપણે જલ્દી મળીશું કમલેશભાઈ આપણે વાતો કરીશું નિરાતે એ સાથે આપણે જે ઇન્ડિયામાં રહી છીએ ઇન્ડિયન આર્મી માટે બે શબ્દો મારે ગાવા છે ત્યાંથી આપણે પૂરું કરીએ છેલ્લી વાત તમારી સંદેશે

ભારત માતા કે જય વંદે માતરમ